आगळ वात करीए तो अमदावादना शहेरीजनो आखरी गरमी ने कारणे त्राहिमबाम पुकारी गया छे, त्यारे गरमीना प्रकोपथी मूंगा पशु पक्षीओ पण मुश्केलीनो सामनो करी रह्या छे। आखरो ताप पशु पक्षीओना स्वास्थ्य उपर गंभीर असर करतो होवाथी काकरिया प्राणी संग्रहालयमां प्राणी अने पक्षीओनुं तबीबो द्वारा चेकिंग हाथ धरवामां आव्युं हतुं। पशु पक्षीओना पाणीमां ओरएस नाखी तेमणे गरमीमांथी बचावाना प्रयास हाथ धर्या हता। पक्षीओना दैनिक नित्यक्रममां कोई फेरफार थाय छे के केम तेनुं ध्यान राखवामां आवे छे। प्राणीओ अने पक्षीओना पिंजराની बहार एरकंडीशन अने कूलर मुकवामां आवे छे। सीधो तड़को पक्षीओ पर न पड़े ते माटे पांजराની ऊपर नी बाजु ग्रीन नेट लगाववामां आवे छे। પ્રાણી સંગ્રહાલયની અંદર ખૂબ જ મોટી માત્રામાં વૃક્ષો તો છે જેના લીધે ઠંડક રહે, પણ આપણે ગ્રીન નેટ પણ લગાવીએ, કુલર પણ લગાવીએ, પાણીનો છંટકાવ પણ કરીએ છીએ, પણ અત્યારે ટેમ્પરેચર 44 થી ઉપર ગયો છે, એ માટે આપણે પાણીની અંદર એન્ટી સ્ટ્રેસ મેડિસિન્સ નાખીએ છીએ જેના લીધે પશુ પક્ષીઓને લૂ ના લાગે, અને બધા પ્રાણીઓને અંડર ઓબ્ઝર્વેશન રાખ્યા છે। 24 કલાકની ડોક્ટરની વ્યવસ્થા છે, અને જે અમારી આખી ટીમ છે પ્રાણી સંગ્રહાલયની, હેડ કીપરના કીપર, એ લોકો 24 કલાક બધા પ્રાણીઓ ઉપર ધ્યાન રાખે। ગરમીની અસર માનવ સ્વાસ્થ્ય પર પડી રહી છે, સાથે સાથે પશુ પક્ષીઓને પણ ગરમીને કારણે છે તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાય છે। ત્યારે જે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય છે ત્યાં જે પશુ પક્ષીઓ આવેલા છે તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય, તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે છે તે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। કુલર અને પાણીનો છંટકાવ કરવામાં તો આવી રહ્યો છે, પરંતુ સાથે સાથે જે પાણી છે તે પાણીમાં ઓઆરએસ નાખવામાં આવી રહ્યું છે, જેથી જે પક્ષીઓ છે તે પક્ષીઓને ડિહાઇડ્રેશનની સમસ્યા ના સર્જાય, સાથે સાથે જે ડોક્ટરો છે તે ડોક્ટરો પશુ પક્ષીઓની તપાસ પણ કરતા હોય છે, જેથી કરીને તેઓને કોઈ કોઈ સમસ્યા તો નથી ને, તેની તકેદારી રાખવામાં આવે છે। આમ કહી શકાય કે જે પશુ પક્ષીઓ છે તે પશુ પક્ષીઓના સ્વાસ્થ્યની પણ સંભાળ હાલ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં લેવાઈ રહી છે। ઝલક અત્યારું જીએસટીવી અમદાવાદ। उनाळु वेकेशन चाली रह्यु होवाथी अमदावादमां कांकरिया प्राणी संग्रहालयमां मुलाकातीओनो भारे धसारो जोवा मळी रह्यो छे। 10 दिवसमां 84,000 मुलाकातीओए प्राणी संग्रहालयनी मुलाकात लीधी हती। कोरोना काळ बाद मोटी संख्यामां प्रवासीओ कांकरिया प्राणी संग्रहालयनी मुलाकात लई रह्या छे। प्रवासीओनी वधती संख्याने लई कांकरिया ઝૂની આવકમાં પણ વધારો થયો છે। કાંકરિયા જે છે એ પબ્લિક માટે એક એવી જગ્યા છે કે જ્યાં એમને બાળકોને લઈને પર્યાવરણની સાથે સાથે અન્ય વસ્તુઓ પણ જોવા મળે છે, એડવેન્ચરસ એક્ટિવિટીઝ પણ મળે છે એમને માટે। હોટ ફેવરિટ જગ્યા છે એવું કહેવાય કાંકરિયા। તો કાંકરિયાની અંદર અત્યારે આપણે ત્યાં અને પ્રાણી સંગ્રહાલયની મોટી માત્રામાં મુલાકાતીઓ આવી રહ્યા છે। એપ્રિલ મહિનામાં પણ ખૂબ જ મુલાકાતીઓ આવ્યા વેકેશનના લીધે, અને અત્યારે ઈદનો તહેવાર અને વેકેશન હોવાથી મે મહિનાની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા છે।